જય સોમનાથ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસની મહામારી અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આજની સાયમ આરતી એટલે કે 7 વાગ્યાની આરતી બાદ સોમનાથ મંદિર, મુખ્ય મંદિર તેમજ અહલ્યાભાઈ મંદિરમાં યાત્રિકોનો પ્રવેશ બંધ કરવામાં આવશે અને આ 31 માર્ચ સુધી આ બંને મંદિરોમાં યાત્રિકોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મંદિરની જે નિત્ય પૂજા તેમજ 3 સમયની આરતી એ નિત્ય સમય પ્રમાણે થશે, જે ટ્રસ્ટના પૂજારી દ્વારા કરવામાં આવશે. એની રોજિંદી જે પૂજાઓ છે એ અને આરતી કરવામાં આવશે. આ બંને મંદિરોમાં યાત્રિકો 31 માર્ચ સુધી એનો પ્રવેશ બંધ કરવામાં આવે છે. સર, સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાલકા મંદિર પણ એમાં જ આવે છે તો ત્યાં શું થશે, શું લાગે છે? ખાસ કરીને જ્યાં મોટી યાત્રિકોની ભીડ હોય છે અને જે પ્રચલિત પ્રસિદ્ધ મંદિરો છે બંને, એ મંદિરમાં જ્યાં વધુ ભીડ હોય છે એને ધ્યાનમાં રાખી અને આ મંદિરનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. સોમનાથ મુખ્ય મંદિરમાં ટ્રસ્ટ દ્વારા લાઈવ દર્શન લોકો ઘર બેઠા કરી શકે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટ્રસ્ટની વેબસાઇટ somnath.org તેમજ સોશિયલ મીડિયા, ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, હેલો એપ, સોમનાથ યાત્રા એપના માધ્યમથી લોકો ઘર બેઠા દર્શન કરી શકશે. છેલ્લા 2-3 દિવસથી જ્યારે આ કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે લોકોએ રોજના ફેસબુક પરથી 2 લાખથી વધુ લોકોએ આ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કર્યા છે અને ટ્રસ્ટે આ 31 માર્ચ સુધી પણ આ વ્યવસ્થા ગોઠવી છે એટલે લોકો ઘરે બેઠા પણ ભગવાનના દર્શન અને લાઈવ આરતી કરી શકશે. 1 એપ્રિલથી ફરી દર્શન ચાલુ થઈ શકશે, શું લાગે છે? હાલના સમયને જોતા અત્યારે 31 માર્ચ સુધી આ યાત્રિકોનો દર્શન માટે પ્રવેશ બંધ કરવાનું ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.